गाम के शहर नी दरेक सोसाइटीओ के शेरीओ में 5-10 लोग बैठा होय अने राजकारण नी चर्चा थती होय त्यारे तमने एक थी वधारे व्यक्ति एवा मळी ज जशे जे भाजपना कार्यकरो होय अथवा तो तरफदारी करता होय। खरेखर आ वात सामान्य नथी, भारतीय जनता पार्टी नी ऊंडी रणनीतिनो एक भाग छे। कई रीते जाणीशुं आजना आ विस्तृत अहेवालमां। वीडियोमां छेल्ले सुधी जोडायेला रहेजो। देशमां चूंटणीनी व्यवस्था ज एवी छे के दर 6 महीने कोई ने कोई चूंटणीओ थती ज रहे छे अने आ दरेक चूंटणीઓમાં છેલ્લા 10 વર્ષથી જીતનું મશીન હોય તો તે છે ભારતીય જનતા પાર્ટી। ભાજપ વર્ષ 2012 થી દેશના અલગ અલગ ભાગોમાં કોઈ ને કોઈ રીતે ચૂંટણીઓ જીતી અને સત્તા મેળવતું રહ્યું છે। 2014 ની લોકસભા ચૂંટણીની વાતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આખા દેશમાં પ્રચંડ પ્રચાર હજી યાદ આવે। ત્યારથી લઈ અને છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જોઈએ તો ચૂંટણી મેદાનમાં ભાજપનો રંગ અને ઢંગ એક અલગ જ રાજકીય માહોલ બનાવી દે છે। ત્યારે હવે ભાજપની નજર છે 2024 ઉપર, આવનારી લોકસભા ચૂંટણી ઉપર, વડાપ્રધાનની ચૂંટણી ઉપર। लोकसभा चूंटणी ने हवे 17 महीना जेटलो समय बाकी छे, पण तेनी तैयारीओ आज थी एक वर्ष अगाउ थी ज शुरू थई गयेली। तेमा तेनी पहली सेमीफाइनल हती गुजरात चूंटणी। गुजरात मां भाजपे 156 बैठको जीती अने इतिहास रची दीधो। आ सिवाय आज वर्षे 2023 मां देशना अलग अलग 9 राज्यों मां विधानसभानी चूंटणीओ थशे अने आ दरेक चूंटणी भाजप माटे 2024 नी सेमीफाइनल हशे। अहींया गुजरात चूंटणीने सेमीफाइनल केम गणी शकाय, कारण एटलू ज के भाजप जे रणनीतिथी गुजरातमां ચૂંટણી મેદાને ઉતરેલું એ જ રણનીતિ, એ જ ફોર્મ્યુલા હવે આખા દેશમાં લાગુ કરવા જઈ રહી છે। ગુજરાતમાં કરેલા પ્રયોગો, ગુજરાતના ફોર્મ્યુલાને આધારે દેશના 9 રાજ્યો અને લોકસભાની ચૂંટણીઓમાં અજમાવવા જઈ રહી છે। પણ કઈ એ ગુજરાત ફોર્મ્યુલા જેણે ભાજપને આટલી પ્રચંડ જીત અપાવી અને દેશમાં પણ જીતવાની આશા છે, જાણીએ વિસ્તારથી। માટે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ભાજપની જીતની રણનીતિ, ભાજપની ફોર્મ્યુલા વિશે ઘણું જાણીશું। ભાજપની આ જાદુની છડી છે પેજ સમિતિ, જેણે રાજ્યમાં ઇતિહાસ બનાવી દીધો, જેણે કોંગ્રેસનો 38 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો। ખુદ નરેન્દ્ર મોદી પણ આ રેકોર્ડ ન તોડી શકેલા, જેણે સીઆર પાટીલના ભેજાએ તોડી નાખ્યો પેજ સમિતિ। ગુજરાતમાં ભાજપની તાકાતનું સૌથી મોટું ઉદાહરણ છે કે આખાય રાજ્યમાં કોઈને કોઈ ખૂણામાં જઈએ તો દર 10 ઘર મૂકી અને એક ઘર ભાજપના કાર્યકર્તાનો દેખાય। શહેર હોય કે ગામડું, દરેક વિસ્તાર, શેરી, ગલીઓમાં ભાજપે પોતાનું પાયાનું સંગઠન મોટું બનાવેલું છે અને અત્યાર સુધીની ભાજપની દરેક જીતનું કારણ આ સંગઠન જ રહ્યું। પણ સીઆર પાટીલે આનાથી પણ ઊંડું કામ કર્યું પેજ સમિતિના રૂપમાં। પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ પોતાના આસપાસના ઘરો અને પાડોશીઓને સાથે રાખી અને ચૂંટણી સમયે ભાજપ તરફી મતદાન થાય તે પ્રકારનું સુવ્યવસ્થિત પ્લાનિંગ કર્યું। પોતાની શહેરી સોસાયટીઓના લોકો ભલે સીધી રીતે ભાજપ સાથે જોડાયેલા ન હોય, પણ પાર્ટી તરફનો માહોલ બનાવવા આ દરેક લોકોનો ભાજપે ઉપયોગ કર્યો। લાખો પેજ સમિતિના સભ્યો બનાવ્યા અને એક બિન રાજકીય સંગઠન જેવું જ માળખું ઊભું કર્યું। આ જ પેજ સમિતિના સભ્યોએ મતદાન સમયે ઘરે ઘરે જઈ અને લોકોને ભાજપ તરફથી મતદાન કરવા પ્રેરિત કર્યા। પરિણામે આખા ગુજરાતનું જે રિઝલ્ટ આવ્યું તે હતું ભાજપની 156 બેઠકો સાથેની જીતનું। આ ઉપરાંત આ જ પેજ સમિતિના સભ્યોએ ચૂંટણી સમયે ભાજપની વિચારસરણી, રાષ્ટ્રભાવનાની વાતો, દેશપ્રેમની વાતો, ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકોની લાગણી સુધી પહોંચવાની અપીલ, વિકાસની વાતો, સુરક્ષાની વાતો, આમ દરેક બાબતો લોકો સુધી પહોંચાડી અને એટલે જ પેજ સમિતિના સભ્યોની મહેનતનું ફળ મતદાન સમયે દેખાયું। ભાજપની આ પેજ સમિતિના કારણે જ ગુજરાતમાં મહા મહેનત કરનારી આમ આદમી પાર્ટીને પણ ધોબી પછડાટ ખાવી પડી। આ પાર્ટી પણ ભાજપની આ પેજ સમિતિનો તોડ મેળવા મતતી રહી ગઈ। રાજકારણનું આ પ્રકારનું નાનામાં નાનું પાસું ભાજપે સૌ પ્રથમ ગુજરાતમાં બનાવી અને એક અલગ પ્રયોગ કર્યો। સીઆર પાટીલે તેને રૂપ આપ્યું, જેનું પરિણામ આજે આપણી સામે છે ઇતિહાસના રૂપમાં। અને એટલે જ સીઆર પાટીલની આ પેજ સમિતિ, આ ફોર્મ્યુલા અને તેનું પરિણામ આ તમામને સાથે રાખી અને ભાજપ પાર્ટી હવે આખા દેશમાં લાગુ કરવાની તૈયારીમાં છે, જેમાં તેનો મુખ્ય ટાર્ગેટ હશે 2024ની લોકસભા ચૂંટણી। થોડી વાર અગાઉ આપણે 2014ની લોકસભા ચૂંટણીની વાત કરેલી। ભાજપે 2014ની ચૂંટણીમાં કુલ 282 બેઠકો પર જીત મેળવેલી। ત્યાર પછી 2019ની લોકસભા ચૂંટણીમાં તેનાથી પણ પ્રચંડ જીત મેળવી અને 303 બેઠકો જીતી। પણ હવે 2024ની ચૂંટણી સામે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હજી વધુમાં વધુ બેઠકો જીતવા મથામણ કરશે તેવું સમજાય છે અને આમાં મુખ્ય હથિયાર હશે પેજ સમિતિ। ભાજપનું સંગઠન દિવસે ને દિવસે ખૂબ મજબૂત થતું જાય છે। લોકોની લાગણીઓ સુધી પહોંચવાની ભાજપની રણનીતિ, વિકાસની વાતો, આમ દરેક પાસાઓને સાથે રાખી અને ભાજપ 2024માં મેદાને ઉતરશે, જેમાં પેજ સમિતિ જેવા પાયાના પથ્થર ઉમેરાશે ત્યારે ભાજપ આનાથી પણ વધુ આયામો સર કરવાની આશામાં છે।
तो साथ आज वर्ष में देश नव राज्यों में विधानसभा की चूंटनी थे जेमा उत्तर पूर्व मेघालय मणिपुर और त्रिपुरा चूंटनी तारीखों जाहिर थी गई है। मध्य प्रदेश राजस्थान कर्नाटक जोटा राज्यों में चूंटनी जीतवा रणसिंगू फूकावा तैयारी में है। त्यारबाद 2024 की लोकसभा चूंटनी में सत्ताधारी भारतीय जनता पार्टी इंडियन नेशनल कांग्रेस समाजवादी पार्टी एनसीपी शिवसेना दक्षिण भारत की एआईडीएमके लेफ्ट पार्टीओ सहित अनेक पार्टीओ सामसामे टकरा से राजकीय माहौल खूब जाम से। પણ આપણી વાત તો આટલી જ છે કે આ દરેક રાજનીતિક પાર્ટીઓના પાસાઓ રણનીતિઓ અને તેની સાથે સાથે લોકોના કામો પણ થતા રહે મુશ્કેલીઓને દૂર કરવાના કામો, ત્યારે જ આ પાર્ટીઓ નેતાઓ લોકોનો સામનો કરી શકશે। મળીશું ફરી બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આપણી સૌની ચેનલ વાવડ ગુજરાતી। ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુનું બેલ આઇકન જરૂર દબાવી લેશો।